હલો ફૂલકા પાર્ટી મજામાં આશો આજે આપણે બેટા સેકન્ડ વિડીયો મતલબ રેકોર્ડેડ વિડીયો સેકન્ડ છે તમારો બેટા કાલે થોડુંક પોર્શન બેટા મારે થોડુંક રહી ગયું હતું એના પછી તરત સમ ચાલુ થાય છે બેટા અને આપણે સમસ કરીશું બેટા બહુ મજા આવશે કાલનું એક પોર્શન ખાલી સમજી લો બેટા ખાલી બે અત્યારે સમસ કરાવવાને લીધે હું અત્યારે ડિજિટલ સ્ક્રીન પર તમને ભણાવી રહ્યો છું આમ તો તમને બધાને મજા જ આવશે ડિજિટલ સ્ક્રીન પર કંઈ પ્રોબ્લેમ નહીં થાય આઈ હોપ તમે લોકો સમજી શકો છો બેટા ક્લિયર તો મારા ભૂલકાઓ સમજો બેટા કે આપણને ગઈકાલે સંગઠનની જે પ્રક્રિયામાં જે દબાણનું સૂત્ર 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 મળ્યું મળ્યું અરે વેગનું ગામા ગામા રો રો રાઈટ આ હતું કિંમત એટલે ગામાનો હવે છે ને થર્મોડાઈનેમિક્સની અંદર બેઠા ઉષ્માગતિ શાસ્ત્રમાં ક્લિયર ઉષ્માગતિ શાસ્ત્રની અંદર બેઠા એક વસ્તુ આપણે ભણવાના છીએ પીવી બરાબર મ્યુઆરિટી આદર્શ વાયુ માટે આદર્શ વાયુ માટે મતલબ જો ધ્વનિના તરંગો આદર્શ વાયુમાં પ્રસરે તો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી જ્યાં મ્યુ છે ને મ્યુ એ મોલ છે મોલ મોલ એટલે એમ બાય એમઓ અમારે કેમેસ્ટ્રીમાં પણ આવે છે ક્લિયર આર છે એને લાક્ષ વાયુનો લાક્ષણિક અચળાંક કહેવાય બેટા વાયુનો લાક્ષણિક અચળાંક આપણે ભણીશું ડોન્ટ વરી અબાઉટ ધેટ બેટા ક્લિયર અચળાંક કહેવાય જેની કિંમત આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ આવું ભણીશું બેટા આપણે રાઈટ આપણે આવું ભણીશું ચિંતા ના કરતા બેટા ક્લિયર તો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ટી ની અંદર બેટા હું સમજો બેટા કે મ્યુ બરાબર વન મોલ લઈ લઉં છું એક મોલ ગેસ માટે યા એક મોલ વાયુ માટે યા તો મ્યુ નો મ્યુ રાખો બેટા વન મોલ કે તો વન મૂકી દેવાના તો અહીંયા હું પીને સૂત્રનો કરતા બનાવું તો સૂત્ર શું બને બેટા મ્યુ આર ટી બાય વી બને

સંપ્રમાણમાં આવ્યો વર્ગમૂળના સંપ્રમાણમાં આવ્યો એટલે આ સંબંધ બહુ કામ લાગશે ધ્વનિનો વેગ તાપમાન સાથે આ રીતે આધાર રાખે છે એટલે વી વન બાય વી ટુ બરાબર વર્ગમૂળમાં ટી વન બાય ટી ટુ કોઈને કહેતા નહીં બેટા યાર કોઈને કહેતા નહીં શાંતિથી લખી લો બેટા કોઈને કીધા વગર લખી લો ચલો આ વસ્તુ કોઈને કહેતા નહીં યાર તમારી સ્ક્રીન પર આવી ગયું આખું યાર આ એક નવું સ્વરૂપ મળી મળી રહ્યું છે બેટા

સ્ક્રીન ને હું બેટા ઇરેઝ નથી કરતો પહેલા હું એક સાઈડમાં લઈ જાવ અને એક બીજી વસ્તુ તમને ચલાવડાવું છું કે આપણું જે સૂત્ર આવ્યું વી બરાબર વર્ગમૂળમાં ગામા પી બાય રો હવે તમે જુઓ ધ્વનિ માટે ધ્વનિ માટે ક્લિયર અવાજ માટે હું ધારો કે એમ કહું કે દબાણ વધ્યું આ દબાણ વધ્યું એનો મિનિંગ થયો ક્લિયર તો સિમ્પલ વસ્તુ છે દબાણ વધે તો ઓબ્વિયસલી ઘનતા પણ વધે બેટા દબાણ વધે તો ઘનતા પણ વધે બેટા

કારણ કે દબાણ વધવાથી ઘનતા વધવાની જ છે એટલે મતલબ તમને બે અલગ અલગ દબાણ આપે ધારો કે તમને એમ કહે કે બે એક એટીએમ છે અને બીજો ટુ એટીએમ છે વેગનો ધ્વનિના વેગો ધ્વનિનો વેગ ખાલી જોજો એમનો ગુણોત્તર શું વન ઇસ ટુ વન દબાણ પર આધારિત નથી ક્લિયર આ બી તમને સમજાઈ ગયું આઈ હોપ ક્લિયર જસ્ટ મિનિટ પહેલા તો સ્ક્રીનને થોડી પોઝ કરી અને આપણે લખી લો પહેલા એક વખત આ આ બધા કન્સેપ્ટ છે નોટબુક્સમાં લખજો અને થર્મોડાયનેમિક્સ ચાલશે ને ત્યારે બહુ વધારે મજા આવશે ક્લિયર ત્યારબાદ વી બરાબર વર્ગમૂળમાં ગામા પી બાય રો પરથી હું બેટા આ વસ્તુ ચલાવી શકું કે વી ચલે છે વર્ગમૂળમાં રો કારણ કે ખાલી ઘનતા વધી શકે કારણ શું પાણી હવા ઘન પદાર્થ એમાં ઘનતા બદલાવાની ને એમાં દબાણની કોઈ રિક્વાયરમેન્ટ નથી તો વેગનો સંબંધ ઘનતા સાથે શું આવ્યો વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં આવ્યો ક્લિયર તો આ એક સંબંધ યાદ રાખજો આ સંબંધ આધારિત પણ હું એમસીક્યુ કરાવીશ એટલે તમને કોઈ તકલીફ નહીં પડે ક્લિયર તો અંતે આપણા જે લાસ્ટના જે સમીકરણો હતા ક્લિયર એની અંદર આપણે જોયું કે વી બરાબર વર્ગમૂળમાં ગામા પી બાય રો પરથી કે વી જે છે એ પી પર આધારિત નથી તાપમાન પર કઈ રીતે આધારિત છે ચલે છે ટી ક્લિયર આ એક બીજું સૂત્ર મળ્યું ગામા આર ટી બાય એમો એમ ક્લિયર અને વી ચલે છે વર્ગમૂળ માં વનપોન રો ઘનતા સાથેનો જેવા MCQ આવશે ને એવું આપણે મજા કરીશું જેવા MCQ હશે ને એવી મજા કરીશું ક્લિયર આ સંબંધો બેટા તૈયાર કરીશું થોડુંક કાલનું નાનો પોર્ષન આટલો એડ કરી દો અને નું કમ્બાઇન બંચ બનાવી દો હવે આ બંચ બનાવ્યા બાદ હવે આપણે એના દાખલાઓ સોલ કરવાનો બેટા શરૂ કરીએ તો જુઓ જ્યારે આપણે દાખલાઓ સોલ કરવાની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે ટેન્શન નહીં લેવાનું મજા આવશે જો ફરીવારથી સંગત તરંગ લંબગત માધ્યમ પ્રવાહી વાયુ માધ્યમ ખેર પ્રગામી શું છે હાર્મોનિક તરંગ શું છે ખેર પ્રગામી તરંગ શું છે હાર્મોનિક તરંગ શું છે આ બધું તમને ખબર છે ઓકે બેટા ત્યારબાદ આપણે જોવા જઈએ તો સ્થિત તરંગનું પ્રગામી તરંગનું સમીકરણ મળ્યું એ સાયનોમેઘાટી માઇનસ kx

પછી અંદરથી જે દાખલા ગણવાની મજા આવે ને તો જ આવે ને તમારી જોડે લિસ્ટ આઉટ બાજુમાં ના હોય તો અત્યારે સ્ક્રીન પોઝ કરી દો અને લિસ્ટ આઉટ બાજુમાં રેડી રાખો પછી દાખલા ગણવાનું આપણે શરૂ કરીએ ઓકે તો આજનો પહેલો દાખલો બેટા હું કરાવવા જઈ રહ્યો છું ક્લિયર આજનો પહેલો દાખલો બેટા હું કરાવવા જઈ રહ્યો છું દાખલો બહુ મસ્ત દાખલો છે ઉદાહરણ પેલા આપણે ટેક્સ દાખલાઓને ફિનિશિંગ આપીશું બેટા ક્લિયર પેલા પૂરા કરીશું આગળ વધીશું ક્લિયર ચલો ગોઠવાઈ ગયો મસ્ત તો બી ઓરિજન્ટલ ના થાય કઈ વાંધો નહીં આપણે બહુ ટાઈમ નહીં બગાડવામાં ક્લિયર કે તરંગ ગતિના કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે દરેક કિસ્સામાં તરંગની ગતિ લંબગત સંગત કે બંનેનું સંયોજન છે એ નક્કી કરો ચલો પહેલો પ્રશ્ન છે પહેલામાં લખ્યું છે લાંબી સ્પ્રિંગમાં લાંબી સ્પ્રિંગમાં એક છેડો બાજુમાં સ્થાનાંતરિત કરાવતા ઉદ્ભવતી સ્પ્રિંગ છે બેટા એનો છેડો સ્થાનાંતરિત કરો સ્પ્રિંગ એટલે ઘન માધ્યમ બેટા એમાં લંબગત અને સંગત બંને ઉદ્ભવે પ્રવાહી ભરેલા નળાકારમાં પિસ્ટનની આગળ પાછળ ખસેડતા ઉદ્ભવતા તરંગો પ્રવાહીમાં કરાય તરંગો ઉદ્ભવે ઉદ્ભવે ખાલી ખાલી સંગત તરંગ બેટા પાણીમાં તરતી બોટ મોટર બોટ થી ઉદ્ભવતા તરંગો હવે જો પાણીની અંદર છે ને એક તો પાણીમાં સંગત તરંગ છે પણ મોટર બોટ ની અંદર પણ તરંગ છે કારણ કે એ પણ ધ્રુજારી છે એટલે ત્યાં લંબગત તરંગ પણ છે. કંપન કરતા ક્વોર્ટઝને સ્ફટિકમાંથી હવામાં ઉદ્ભવતા હવામાં હવા એટલે તરલ માધ્યમ તરલ માધ્યમમાં ફક્ત અને ફક્ત સંગત તરંગ ઉદ્ભવે આઈ હોપ તમે સમજી ગયા હશો આ દાખલો તમને ક્લિયર થયો હશે ક્લિયર ખ્યાલ આવી ગયો બેટા બધાને કશું જ નથી આવડી જાય એવું હતું બેટા ત્યારબાદ બેટા દાખલાઓને આપણે આગળ વધારીએ એના પછીનો દાખલો છે નેક્સ્ટ ઉદાહરણ આ રહ્યું તમારી સામે બેટા સ્ક્રીન પર ક્લિયર વાંચો બેટા ડેટા વાંચો ડેટા વાંચશો એટલે બધું સમજાશે ઓકે વાંચો શું લખ્યું છે બેટા કે એક દોરીમાં દોરી પર પ્રસરતું તરંગનું સમીકરણ આપ્યું છે જીરો પોઈન્ટ જીરો પાંચ સાઇન એસી એક્સ

એક્સ ની સાથે કોણ હોય કે એક્સ હોય અને ટી ની સાથે કોણ હોય ઓમેગા હોય બેટા એક્સ ની સાથે કોણ હોય કે હોય અને ટી ની સાથે ઓમેગા થોડું સમજો ને તો આ રીતે ખ્યાલ આવી જાય બેટા તો સમીકરણને ને સરખાવો તો જો આ જીરો પોઈન્ટ જીરો પાંચ અને આ એ એ બરાબર જીરો પોઈન્ટ જીરો પાંચ મીટર કંપ વિસ્તાર મળી ગયો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન તરંગ લંબાઈ તો જો કે બરાબર એક્સ ની સાથે કે એક્સ ની સાથે કે તો આપણે એક્સ ની સાથે કોણ છે એસી તો બેટા આપણે શું લખશું કે બરાબર એસી રેડિયન પર મીટર તો કે બરાબર ટુ પાઇ બાય લેમડા થાય બેટા તો આના પરથી લેમડા બરાબર શું થશે ટુ પાઇ ના છેદમાં એસી કેલ્ક્યુલેશન કરો આન્સર આવી જ જશે બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ભાગ્યા એસી એટલું તો કરતા આવડે ને બેટા બધાને આવડવું જોઈએ હો બેટા ક્લિયર નેક્સ્ટ પ્રશ્ન શું છે આવર્તકાળ અને આવૃત્તિ શોધો રાઈટ હવે જુઓ આવર્તકાળ ને આવૃત્તિ પણ મળી જશે કેના આધારે તો કે ટી ના સહગુણક ને શું કહેશું બેટા ટી ના સહગુણક ને શું કહેશું ઓમેગા તો ઓમેગા બરાબર થ્રી રેડિયન પર સેકન્ડ તો ઓમેગા બરાબર ટુ પાય બાય ટી તો ટી બરાબર ટુ પાય બાય થ્રી હેડી અહીંયા કિંમત મૂકી દો એટલે આવી જશે અને આવૃત્તિનું બેટા સૂત્ર શું થાય એકના છેદમાં આવર્ત એકના છેદમાં આવર્તકાળ કરી નાખો એટલે બેટા આવૃત્તિ મળી જશે ક્લિયર એકના નાખો એટલે આવૃત્તિ મળી જશે દાખલો કશો જ અઘરો નથી બેટા બધાને આવડે એવો છે ક્લિયર બધાને આવડે એવો છે હજુ એક કહું હજુ એક આવું પૂછે કે તરંગનો વેગ કેટલો પૂછ્યું નથી પણ તરંગનો વેગ પૂછે તો ઘણા બધા સૂત્ર છે તમે લેમડા બાય ટી પણ વાપરી શકો છો આવૃત્તિ ઇન્ટુ લેમડા પણ વાપરી શકો છો ઓમેગા બાય કે પણ વાપરી શકો છો ક્લિયર ઓમેગા બાય કે વાપરો કારણ કે ઓમેગા તમારા છે અને કે છે એસી મીટર પર સેકન્ડ મીટર પર સેકન્ડ તો તમને બેટા તરંગનો વેગ પણ મળી જશે કશું જ નથી બધા સૂત્રનું જાણે કે રિવિઝન થયું હોય ને બેટા મને તો એવું લાગે છે ક્લિયર

ક્લિયર મારા ભૂલકાઓ આપણું જે સમીકરણ છે બેટા વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ સાઈન એક્સ માઇનસ થ્રી ક્લિયર તો વાય ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ એણે કીધું એક્સ કેટલા લેવાના કીધા ત્રીસ સેન્ટીમીટર તો એને મીટરમાં કન્વર્ટ કરીએ તો ત્રીસ ભાગ્યા સો મીટરમાં કન્વર્ટ થઈ ગયા સમય કેટલો લેવાનો કીધો વીસ સેકન્ડ લેવાનો કીધો here 0. 005 sin 00 cut 8 * 24 - 20 * 60 24 माथी 60 બાદ કરો એટલે 36 40 માં 60 माथी 20 જાય એટલે 36 વધ્યા લગભગ हां 36 अरे અત્યારે લાઈવ લેકચરની અંદર છે ને થોડું કેલ્ક્યુલેશનમાં મને બી તકલીફ પડે એટ ટાઈમ મને આમ ક્વિક ના થાય બીકોઝ ઇઝ મા એક્ઝામ ઓકે માંથી વીસ જાય તો ચાલીસ વધે માંથી ચાર જાય તો છત્રીસ વધે રાઈટ ને હા માઈનસ છત્રીસ આ રેડિયન છે હો બેટા તો માઇનસ નિશાની બહાર કાઢો એને માં કન્વર્ટ કરવા માટે એકસો એંસી ભાગ્યા પાય કરવાનું ક્લિયર એટલે તમારો જે આન્સર છે બેટા એ ગુણ્યા એકસો એસી ભાગ્યા રેડિયન ને ડિગ્રીમાં કન્વર્ટ કરવા પડશે તો જ તમારો આન્સર આવશે ક્લિયર બેટા તો આપણે કેલ્ક્યુલેશન કરીએ

જો હું તમને સમજાવી દઉં છું બેટા ક્લિયર આ રીતે પણ કરી શકો છો અને બીજી મેથડ આ રીતે તમે કરશો તો બી આન્સર આવી જશે ક્લિયર મેં રેડિયનને ડિગ્રીમાં કન્વર્ટ કર્યા છે એટલે એકસો એસી ભાગ્યા પાય કરો એટલે ઓબ્વિયસલી ડિગ્રી આવી જશે ક્લિયર હવે તમારે કન્વર્જેશન કરવું બહુ અઘરું પડશે હો ક્લિયર તમારે કન્વર્જેશન કરવું બહુ અઘરું પડશે આ ડિગ્રીમાં આન્સર આવશે પછી એની વેલ્યુ શોધો આન્સર આવી જશે બીજું આ લોકોએ આ રીતે પણ કર્યું છે હું તમને સમજ કેશન ખાલી છે y is equal to 0.005 sin 36 છે ને -36 હવે sin નું sin નું આવર્તમાન 2π છે એટલે ગમે તેટલા મૂકો અહીંયા 12π એ લોકોએ લીધું છે મેર 12π ના આધારે એ લોકોએ ગણતરી કરી છે મેર 12π 36 કરશો એટલે એને લીધે આન્સર તમારો બની જશે sin 1.68 આનું કેલ્ક્યુલેશન અને પછી એને ડિગ્રીમાં કન્વર્ટ કરવાના એટલે નાનું થઈ ગયું એકસો એસી ભાગ્યા પાય કરવાના ક્લિયર ત્યારે તમારો આન્સર બનશે બેટા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ સાઈનુ પોઈન્ટ ત્રણ ડિગ્રી એટલે સાઈન ની વેલ્યુ નિયર અબાઉટ વન જ મળશે એટલે નિયર અબાઉટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ મીટર એટલે પાંચ એમએમ જેવો જ આન્સર આવશે હવે બાયોલોજી વાળા ચિંતા ના કરતા કારણ શું આવડું મોટું કેલ્ક્યુલેશન આપણે નીટમાં નથી આવવાનું એટલે આ દાખલો ફક્ત મેં કેલ્ક્યુલેશન કરવા માટે જ કરાયો છે ફાવે તો કરવાનો નહીં તો ટેન્શન ના લેતા બેટા આ દાખલાનું ક્લિયર થોડો દાખલો ટપ છે હું નો હું માનું છું ક્લિયર જો સૌથી પહેલા ફર્સ્ટ સ્ક્રીન પોઝ કરીને લખી લો આ સ્ક્રીન પોસ્ટ પહેલો રેડી પહેલો સ્ક્રીન પોસ્ટ છે બેટા આ લખવા માટે ત્યારબાદ બેટા અહીંથી આ બીજો પોર્શન લખી લો જે તમને મેથડ ફાવે મેથડ થી કરજો ઓકે ચલો જો સ્ક્રીન પોઝ કરી કરીને કેલ્ક્યુલેશન લખજો નહીં બેટા તમને શું થશે ખબર કે સર આ તો યાર કેવું થાય છે કે આખો તમે ભણ્યા ભણાય જ કરો છો અમારે તો બીજું કંઈ કામ જ નથી થતું તમારે એવું થવું ના જોઈએ બેટા ક્લિયર એટલે સ્ક્રીન પોઝ કરીને લખતા રહેજો એટલે તમારી નોટ્સ બેટા જોડે બનશે વહેલી તકે બેટા આપણા લાઈવ લેક્ચર ચાલુ થઈ જશે ચિંતા ના કરતા બેટા હમણાં થોડો નવો અનુભવ કરો બેટા મજા આવશે ક્લિયર એક સ્ટીલના તારની લંબાઈ પોઈન્ટ બોતેર મીટર છે તેનું દળ પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ કેજી છે જો તાર સાઠ ન્યૂટનના તણાવ હેઠળ હોય તો આ તાર પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે બેટા જો મગજમાં જ આવે લંબગત તરંગ લંબગત તરંગ અને તારમાં તમારા માઇન્ડમાં બીજું કઈ વર્ગમૂળમાં સર વર્ગમૂળમાં શું શું હું ઊંભી ભૂલી ગયો તણાવ બળ છેદ માં મ્યુ મ્યુ એટલે એમ બાયલ તો જો અહીંયા તારની લંબાઈ આપી છે પોઈન્ટ બોતેર મીટર તારનું દળ આપ્યું છે તણાવ બળ છે તો તો બેટા મને ખબર પડે કે કિંમત આખા ગામને આવડે હે ટી કેટલું સાઠ ગુણ્યા લંબાઈ પોઈન્ટ બોતેર છેદમાં પાંચ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ક્લિયર ને બેટા હવે આટલી તો ગણતરી બેટા કરી શકશો ને ક્લિયર આનો આન્સર બેટા મીટર પર સેકન્ડ આવશે અબાઉટ કેલ્ક્યુલેશન કરી લેજો એટલે તમને બેટા ખ્યાલ આવી જશે ક્લિયર કેલ્ક્યુલેશન કરી લેજો એટલે તમને બેટા આરામથી બેટા ખ્યાલ આવી જશે ઓકે ફરી વારથી દાખલો એક્સપ્લેન કરું છું તારની લંબાઈ આપી હતી બેટા ક્લિયર તારની લંબાઈ આપી હતી દળ આપ્યું હતું તણાવ બળ આપ્યું હતું લંબગત તરંગની ઝડપનું સૂત્ર શું થાય વર્ગ મોડમાં ટી બાય મ્યુ મ્યુની જગ્યાએ બેટા મેં શું લખ્યું એમ બાય એલ દાખલાને થોડો કોન્સન્ટ્રેટ કરજો આ રીતે હંમેશા તૈયાર કરાય બેટા આ રીતે તૈયાર કરોને એટલે તમારે કોઈને તકલીફ ના પડે બેટા તમારે કોઈને તકલીફ ના પડે કારણ શું આટલું તમે કરોને એટલે બધું તમને આવડી જાય બેટા કશું જ અઘરું નથી યાર કશું જ અઘરું નથી થોડી હિંમત રાખવાની એટલે બધું કામ થશે ઓકે નૅક્સ્ટ પોર્શન બેટા નેક્સ્ટ પોર્શન આપણે દાખલાનો કરીએ તો એની પછી જે દાખલો છે ને ઉદાહરણ પંદર પોઈન્ટ ત્રણ પછી બેટા કાઢો ઉદાહરણ પંદર પોઈન્ટ ચાર કે પ્રમાણભૂત તાપમાન અને દબાણે હવાના ધ્વનિ તરંગનો અંદાજ મેળવો એક મોલ વાયુનું દળ ઓગણત્રીસ લેજો ક્લિયર તો એ દાખલો તમારી જાતે પણ ગણી શકો છો અંડર રૂટ પી બાય રો કરવાના પી ની જગ્યા પર એક પોઈન્ટ જીરો એક ગુણ્યા દસ ની પાંચ રો એટલે એમ બાય દળ લીધું છે જો ઓગણત્રીસ ગુણ્યા દસ ની ત્રણ છેદમાં વી બાવીસ પોઇન્ટ ચાર લીટર એટલે બાવીસ પોઇન્ટ ચાર ગુણ્યા દસ ની minus ત્રણ એટલે એટલે ઘનતા મળી એની કિંમત મૂકતા આન્સર જોઈ લો કેટલો આવ્યો ટુ એટલે કે ટુ એઇટી આવ્યો. આ યાદ આ ગણવાનું નથી બેટા don't worry આ ગણવાનો નથી આપણે ખોટું શું કરવા ગણીએ હે બેટા આપણે ખોટું શું કરવા ગણીએ રાઈટ ને ક્લિયર એટલે તમને આ પણ ખબર છે હવે બેટા આપણે સ્વાધ્યાય બાજુ નજર કરીએ કેના બાજુ નજર કરીએ સ્વાધ્યાય બાજુ. ચલો સ્વાધ્યાય કાઢો એટલે મજા કરીએ સ્વાધ્યાયમાં કેટલા દાખલા પેલા તો ગણી લેવાના છે જો હું તમને એક તો પહેલો દાખલો સમજો પહેલો દાખલો બીજો ત્રીજો ચોથો પાંચમો મજા આવી છઠ્ઠો ગણવાનો જ છે બેટા સાતમો પણ ગણાય જશે આઠમો પણ ગણાઈ જશે ક્લિયર અને દસમો અને દસમો ક્લિયર અહીં સુધી બેટા આપણે એક જ મિનિટ બેટા વચ્ચે થોડુંક સ્થિત પ્રગામી આવી ગયું છે એટલા માટે મૂળભૂત દોલનોમાં રહેવા દો આ રહેવા દો આ નહીં થાય નહીં થાય નહીં થાય પછી વધારાના સ્વાધ્યાયનો બાવીસમો દાખલો થઈ જશે બેટા ત્રેવીસમ તમે કરી શકો છો આપણે કરી શકશું ધ્યાન આપજો રેડી પછી ચોવીસ માટેનો દાખલો છે છવ્વીસમો તો આટલા દાખલાઓ આપણે ગણવા જઈ રહ્યા છીએ બેટા ડેર વન બાય વન આપણે બધા દાખલાઓ ગણીએ અને મજા કરીએ શું કરીએ મજા કરીએ ચલો સૌથી પહેલો દાખલો તમે જ ગણવા ટ્રાય કરો जो तुम्हारी स्क्रीन पर हमने हमने लाको छु बेटा क्लियर तुम्हारी स्क्रीन पर हमना जाई जे बेटा डोंट वरी क्लियर पहलोज दाखलो आपरे गणवा ट्राई करिए सु आंसर आवे छे नो चेक करिए जो जादू आयु, ये बड़ा हो गया इसी को तो बोलते डिजी रेलाइजेशन बेटा कुछ लिखना ही नहीं है नहीं सॉल्यूशन लिखना है है ना बेटा ऐसा नहीं होता है क्लियर आपको क्या ब्लैक बोर्ड बहुत पसंद है मुझे पता है ब्लैक बोर्ड बहुत पसंद है आपको क्लियर और इस ब्लैक बोर्ड ए और आप हॉरिजॉन्टल हो जा बेटा हाँ हो गया हॉरिजॉन्टल वाचो बेटा वाचो अरे आंसर लाओ बेटा स्क्रीन पोस्ट करी दो शू करो बेटा स्क्रीन पोस्ट करी दो अने दाखलो घणवा ट्राई करो क्लियर आवड़े छे कि नहीं आवड़े तो चेक करिए बेटा आपणे लाइव लेक्चर बनावानो ने <laughs> નહીં કરતો બેટા જોજો શું છે દળ બે point પાંચ કેજી તણાવ બળ કેટલું બસો ન્યૂટન દોરીની લંબાઈ કેટલી વીસ મીટર હે એક દોરીના છેડે આંચકો માર્યો એટલે તરંગ ઉદ્ભવ્યું એ વિક્ષોભ બીજા છેડે પહોંચતા કેટલો સમય લાગે મતલબ લલ્લાઓ જોજો લલ્લાઓ જોજો અહીંથી લલ્લાઓ દોરી ગઈ સમય શોધવાનો છે બેટા વેગ મળે તો સમય મળી જાય કઈ રીતે વી બરાબર દોરીમાં ટી બાય મ્યુ મ્યુ એટલે એમ ઇન્ટુ એલ વેગ મળી ગયો વેગ બરાબર અંતર ભાગ્યા સમય અંતર એટલે એની દોરીની લંબાઈ લેશું. તો સમય બરાબર લંબાઈ ભાગ્યા ક્લિયર તો રે ચલો તણાવ બળ હવે તો તમારી હાથે કરો બેટા બધું હું નહીં કરાવડાવ તો બહુ લાંબો થાય ને બેટા બસો લંબાઈ વીસ અને દળ બે પોઈન્ટ પાંચ તો આમ તો કહો ને બે ગુણ્યા બે જો બેટા બે ગુણ્યા બે બે ગુણ્યા બેનું વર્ગમૂળ ચાર ચારનું વર્ગમૂળ બે પચીસ નું દસ ઉપર જવા દો એટલે નીચે પાંચ થઈ ગયું અને એક બે ત્રણ ને આ ચાર મહિના ચાર મહિનાના બે મીંડા થઈ ગયા તો થોડી શોર્ટકટ વાપરું છું સમજો તો વધારે સારું વીસ પંચાસો વીસ દુ ચાલીસ ચાલીસ મીટર પર સેકન્ડ આવશે તમે કેલ્ક્યુલેશન કરજો લંબાઈ કેટલા મીટર હતી વીસ મીટર વેગ ચાલીસ વીસ ભાગ્યા ચાલીસ કરો એટલે લગભગ પોઈન્ટ ફાઈવ સેકન્ડ આવશે

દાખલો લખવાનું સ્ટાર્ટ કરો ક્લિયર એના પછીનો દાખલો જોજો બેટા જો ટેક્સ્ટબુકના દાખલાને પહેલું પ્રાઇમ આપવાનું હંમેશા એ જેવો હોય એવો પણ એનાથી ઘણી બધી વખત આપણને ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થાય છે બેટા ક્લિયર આઈ હોપ તમે સ્ક્રીન પોઝ કરી દીધી હશે કરી દીધી હશે અને નવા દાખલાની શરૂઆત આપણે આપણા સ્ક્રીન પર કરવા જઈ રહ્યા છીએ તો શું છે બેટા તો આપણે દાખલાને આગળ વધારીએ તો શું છે પડવા દીધેલો એક પથ્થર ટાવરના પાયા આગળના જયાશયના પાણીમાં ખાબ કે છે ટપક કરતો અવાજ આવ્યો એ ઇધર દેખો ઇધર એ પાની પાની હે इधर पानी पानी इधर से एक पत्थर को 300 मीटर हाइट के हिसाब से रखा और वो पानी के अंदर ये नहीं ये पत्थर वाला ये डबका इधर डबक कर तो आवाज आओ डबक कर तो आवाज आओ से ये आवाज टोच पर आयो पाछो क्या रे आवाज आवे छे क्या रे पहुंच से बेटा आ दाखिल एक्चुअल में चैप्टर नो थयो ज नहीं हो ધ્વનિની ઝડપ આપી છે. આ ચેપ્ટર નંબર ત્રણનો દાખલો થયો. કેમ જો પથ્થર પડ્યો અને ઉપર આવ્યો અવાજ આવ્યો પથ્થર પડ્યો ધબક કરતો અવાજ આવ્યો ને એટલે નીચે પડવાનો સમય પ્લસ ધ્વનિનો ઉપર આવવાનો સમય એટલે નીચે પડવાના સમયને હું ટી કહી દઉં. આ સમયને બેટા હું ટી કહી દઉં અને આ સમયને હું ટી કહી દઉં બે સમયનો સરવાળો કરવાનો પહેલા જ્યારે પથ્થર નીચે પડે છે ત્યારે ઊંચાઈ નીચે જાય છે એટલે માઇનસ ત્રણસો મીટર લેશું પ્રવેગની કિંમત હું તો કહું માઇનસ દસ લો માઇનસ નવ પોઈન્ટ આઠ લો અત્યારે ટેમ્પરરી હમણાં હું દાખલો ગણવા માઇનસ ટેન પોઈન્ટ નવ પોઈન્ટ આઠ જ લેવાય કીધી હોય ને એટલે પણ નીટની અંદર આપણને ખબર છે શું લેવાનું રાઈટ ક્લિયર અને એનો સમય શોધી લો ટી વન કયું સૂત્ર વાપરશું વિનોટ ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર

એ અવાજ અચળ વેગ થી ચડતો હોય તો અવાજ ઉપર જાય ને તો એનો વેગ અચળ હોય તો આપણે ખાલી સિમ્પલ સૂત્ર વાપરી લેવાનું વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ કેટલું અંતર કાપશે બેટા ઉપર જવાનું ત્રણસો કેટલા વેગથી ધ્વનિનો વેગ કેટલો ત્રણસો ચાલીસ હાયો બેટા ક્લિયર એટલે ટીવન પણ મળ્યું ટીટુ પણ મળ્યું બેટા હવે આપણે શું કરવાનું હવે આપણે શું કરવાનું બેટા વિચારો તો કે બંનેનો સરવાળો કરવાનો ટી ઇઝ ઇક્વલ ટુ આમાં સ્પોઝ નહીં થાય ટી વન પ્લસ ટી ટુ સેકન્ડ ક્લિયર ટી વન પ્લસ ખાવા છે કહી દેને હા કહી દે ટી વન પ્લસ ટી ટુ સેકન્ડ ક્લિયર તો આપણને અત્યારે આ જે દાખલો મળ્યો બેટા આન્સર મળ્યો એના આધારે આપણે એક વસ્તુ નક્કી થઈ ગયું કે આપણો જે આન્સર છે ક્લિયર એ તમને ગણતરી કરતા સો ટકા આવડી જશે કિરણ આ દરવાજો બંધ કર દેને ઓ કિરણ આ દરવાજો બંધ કર દે ક્લિયર તો ટી ઇ સિક્વલ ટુ ટી વન પ્લસ ટી ટુ કરશો એટલે ઓટોમેટિકલી બેટા આપણને આન્સર મળી જશે ક્લિયર હું પોસ્ટ કરીશ ને તો બીજો પાર્ટ બની જાય છે એટલે બંને જોઈન નથી થતા મારાથી અત્યારે હજુ ક્લિયર ટી વન અને ટી ટુ આઈ થિંક સમજી ગયા હશો બેટા દાખલો હવે બેટા એકચુઅલમાં છે ને મારા પપ્પા ખેડૂત છે એટલે તમને બી ખ્યા હું તમને એક વસ્તુ કહી દઉં કે મારા ખેતરમાં બોર કર્યો હતો દાર અને પાણી આવ્યું મતલબ બહુ ઓછું આવ્યું હતું પાણી પણ કેટલા ફૂટે પાણી હતું ને એ ખબર નહોતી તો મને યાદ આવ્યું કે ચલો ને ફિઝિક્સનું કંઈક ટ્રાયલ કરીએ બેટા શું મને યાદ આવ્યું કે ચલો ને કંઈક ફિઝિક્સનો ટ્રાયલ કરીએ તો trial માં ને માં બોલો મેં શું કર્યું ખબર એક પથરો લીધો ને બાજુમાં છે ને mobile ની stop ચાલુ કરી હવે બેટા આ સમય છે ને આ સમય ક્લિયર આ જે સમય છે ને બેટા આ એ એકદમ ઓછો છે zero point something answer આવશે આનો એટલે એ સમયને આપણે આમ તો અવગણી નાખીએ main સમય તો નીચે પડવાનો સમય જ થશે main જે છે એ નીચે પડવાનો સમય જ થશે ત્રીસ દુ સાઈઠ હું તમને કહી દઉં ને તો સાઈઠ નું વર્ગમૂળ લગભગ સાત point સમથિંગ એટલે સાત point something જ આન્સર આવશે આખો. ક્લિયર તો એ જે મેઇન સમય છે હું તમને કહું એ જ નીચે પડવાનો એટલે મેં શું કર્યું ડપક કરતો અવાજ આવ્યો ડપક જેવું સંભળાયું ને મેં હું કાઉન્ટ કરી લીધું કેટલા સેકન્ડ થઈ અને એને વન હાફ જીટી માં મૂકી દીધું આમાં મને ઊંચાઈ મળી ગઈ હે એટલે અમારે ત્યાં પેલા એક મજૂર કામ કરે ને તો એને અમે પાછો બીજો દાર હમણાં કરાયો તો કે સાહેબને બોલો સાહેબને બોલો એને માપતા આવડે છે ક્લિયર પણ મને બેટા માપતા નથી આવડતું ખાલી એક ફોર્મ્યુલામાં કિંમત મૂકવાનું છે ઘણા બધા એમ કહેતા હોય ને કે આપણે ભણીએ છીએ શું કામનું પણ બેટા ટ્રાય કરો ને મેં શું કીધું ટ્રાય કરો ને તો બધું કામનું છે બાકી ખાલી નકામું છે બધું ક્લિયર તો આજનો આ જે લેકચર છે બેટા હજુ એક દાખલો જો ગણાતો હોય તો હું ગણાવી શકું છું બેટા પંદર પોઈન્ટ ત્રણ દાખલાને આપણે ખાલી ટ્રાય કરીએ છેલ્લો પછીના દાખલાઓ તમે બધા બધા ટ્રાય કરજો પછીના દાખલા આપણે બેટા નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું ક્લિયર પછીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચર માં ગણીશું એટલે તમે બધા થોડું થોડું ટ્રાય કરજો એટલે વાંધો ના આવે બેટા ક્લિયર એક જ મિનિટ બેટા ચાર્જિંગ પૂરું થવા આવ્યું છે અને એક થોડું બેટા બે જ મિનિટ હો બેટા આ આને મજા આવે છે ને આમ તો મજા જ આવે ને સર ઘરે બેઠા બેઠા આરામ થી વણીએ હે બરે જો કટ પેસ્ટ મારે કરવું પડે ને એ રહા ન્યુ કટ પેસ્ટ 515.3 કાઢો બેટા આવડી જાય એવો છે આમ તો કશું અઘરો નથી બેટા ચલો स्क्रीन ने पॉज करी ने આગળ નો દાખલો લખી લીધો છે એ વિ આશા રાખું છું બેટા એ હો ગયા Ctrl V ઓર યે દાખલા દાખલા તો નહીં બેટા દાખલ લીયું આ દાખલ લીયું આપણી સામે આવી જો જો હે આમ અંદર થી મજા આવે ને કે એ ડિજિટાઈલે આ હા હા આવી ગયું અમને કે મજા આવે હે આવું ના આવું નારે બેટા એ હું આશા રાખું છું આઈ નો જલ્દી બેટા આપણે બધા ભેગા થઈએ હે અમે બેટા દીવાલોને ફ્રેન્ડ બનાવેલા છે હે તમારી જોડે તો ચોપડી છે ને અમે તો આ દીવાલોને ફ્રેન્ડ બનાવેલા છે ક્લિયર વાંચો ડેટા બેટા શું લખ્યું છે એક સ્ટીલના તારની લંબાઈ એક સ્ટીલના તારની લંબાઈ બાર મીટર છે તરંગની ઝડપ સૂકી હવામાં વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝડપ એટલે કે ત્રણસો તેતાલીસ મીટર પર જેટલી બને તો તારમાં તણાવ કેટલો હોવો જોઈએ સિમ્પલ દાખલો છે બેટા જો તારની લંબાઈ મીટર દળ કેટલા તાપમાને વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝડપ આપી દીધી છે અને બેટા લંબગત જ છે ટેન્શન ના લેતા તરંગ લંબગત જ છે બેટા અને તારમાં જ છે

અને મ્યુની જગ્યા પર બેટા શું વાપરશું એમ બાય એલ મ્યુની જગ્યા પર શું વાપરશું બેટા એમ બાય એલ અને એમાંથી બેટા કોને સૂત્રનો કરતા બનાવશું ટીને એટલે વિસ્વેર ટી એલ બાય એમ ટીને સૂત્રનો કરતા બનાવો એમ વિસ્વેર બાય એલ ક્લિયર બધી કિંમતો મૂકી દો બધી કિંમતો આપેલી છે એમ બે પોઈન્ટ દસ વેગની કિંમત ત્રણસો તેતાલીસ ગુણ્યા ત્રણસો તેતાલીસ અને લંબાઈ બાર મીટર અહીંયા તમારો જે આન્સર આવે એને આપણે ન્યૂટન કરી દો એટલે આપણો આ દાખલો એકદમ સિમ્પલ મેથડમાં પૂરો થઈ ગયો ક્લિયર આઈ હોપ તમે સમજી શકતા હશો એટલા બધા અઘરા દાખલા નથી ક્લિયર થોડીક મહેનત કરો ને થોડીક હિંમત કરો ને એટલે બેટા બધું આવડે એવું છે બધું આવડે એવું છે ક્લિયર તો ફરી વારથી બેટા બધા એક તૈયાર કરો પહેલા બધા એક તૈયાર કરી અને પછી દાખલાની રકમ લઈને ગણવાનું કરો પછી તમે દાખલાની રકમ ગણવાનું સ્ટાર્ટ કરો એટલે અંદરથી મજા જ આયા કરશે પણ મજા ક્યારે આયા કરે મેં શું કીધું મજા ક્યારે આયા કરે જો તમારે અંદરથી કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હોય કોઈ બી દાખલો નથી સમજો તો પ્લાઝમા ચેટ પર મૂકો બેટા કે સર આ દાખલાની મને ખબર ના પડી હું તમને આન્સર આપીશ બેટા સો ટકા અરે મારી પહેલાં તો મારા શિષ્યો મારા ભૂલકાઓ જ આન્સર આપી દે છે વિચારો કેવા શિષ્યો તૈયાર કરી રહ્યા છે સમાજને ઉન્નત કરવા એવું નથી કહેતો બેટા આપણું ફિઝિક્સને સારું કરવા માટે બેટા ક્લિયર તો ધેટ મીન્સ તમાર કન્સેપ્ટ એકબીજાથી ક્લિયર થઈ છે અને આજ ફાયદો પ્લાઝમા ચેટ નો છે ફિઝિક્સ બાબા ગ્રુપ ફિઝિક્સ બાબા એટલે હું કે તમે નહીં એ ફિઝિક્સ બાબા એટલે દરેક સ્ટુડન્ટ બાબા બની ગયો છે બેટા ક્લિયર તમારા ઈચ છે એવરી ડાઉટ્સ મૂકો બેટા ક્લિયર તમે ગઈ કાલે સાંજે પેપર આપ્યું આઈ નો અબાઉટ ધેટ એ પેપર નું સોલ્યુશન પણ આપણે પાછો કરવાના છીએ ક્લિયર એનો પણ હું લેક્ચર બનાવીને મૂકીશ કે તો હું લાઈવ કરીશ હું તમને ઇન્ફોર્મ કરી દઈશ બેટા કે ક્યારે એને આપણે એ પેપરને સમજવાનું છે ક્લિયર એ બી હું તમને કન્સેપ્ટ મૂકીશ પણ એમાં તમને જે ક્વેશ્ચન નથી આવડ્યા એ મૂકો ત્યાં ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન આપણે રિજેક્ટ થવી જોઈએ ના આ સર નહીં આ આવે છે આ નહીં આ આવે છે તો જ મજા આવશે ક્લિયર બાકીના રહેલા દાખલાઓ ગણવા ટ્રાય તો કરો મેં જે નંબર તો આપી દીધા આપણે ગણીશું વન બાય વન પણ ટ્રાય તો કરો શું તમને બધું આવડી જાય છે આવડી બી જાય ક્લિયર મારા ભૂલકાઓ તો જો દરેક વસ્તુને પોઝ કરી કરીને સારી એવી નોટ્સ બનાવશો ને તો બી બહુ ફાયદો છે પણ તમે નોટ્સ જ નહીં બનાવો ને તો બેટા મજા નહીં આવે બેટા મજા નહીં આવે તો થોડી મજા લેવા માટે સારી એવી નોટ્સ અને કન્સેપ્ટ જો તૈયાર કરો ને તો બહુ કામ આવે હું ખાલી બેટા તમારું જે હાલમાં સ્ક્રીન જે થઈ રહી છે શૂટ લે હું તમને બતાવું બેટા તમને બી ખબર પડે કે કેવી રીતે કેલ્ક્યુલેશન મજા આવશે તમને બીજો આ તમારો ઓકે તો બેટા સ્ટોપ કરીએ આજનો લેક્ચર અલવિદા બાય બાય